राजकोट मा कृषि बिल अने स्कूल फी ने लई राजकोट ना मार्केट यार्ड मा कांग्रेस ना धरना योजाया। कृषि बिल अने स्कूल मा 25% फी माफी ना सरकार ना निर्णय ना विरोध मा कांग्रेस द्वारा सौराष्ट्र मा ठेर ठेर विरोध करवामा आवी रह्यो छे। त्यारे राजकोट ना बेडी मार्केट यार्ड मा कांग्रेस ना आगेवानो अने कार्यकरो धरना पर बेसी गया हता अने भाजप तेरी तानाशाही नहीं चलेगी ना सूत्रोच्चार कर्या हता। तेमज आ कार्यक्रम कांग्रेस ना हार्दिक पटेल नी आगेवानी मा योजाई रह्यो हतो, परंतु हार्दिक पटेल आवे ते पहला ज कांग्रेस ना कार्यकरो अने आगेवानो सहित 50 ने अटकायत करवामां आवी हती अने कांग्रेस द्वारा 2-8 ऑक्टोबर सुधी धरनानो कार्यक्रम योजवानुं आयोजन कृषि बिल अने शिक्षण नीतिना विरोधमां राजकोट बेडी मार्केट यार्डमां कांग्रेस द्वारा 2-8 ऑक्टोबर सुधी धरनानो कार्यक्रम योजवानुं आयोजन करवामां आव्युं हतुं। ત્યારે અંગે કોંગ્રેસે પોલીસની મંજૂરી માંગી હતી પણ આપવામાં આવી ન હતી અને મંજૂરી વગર જ ધરના પર બેસી જતા પોલીસે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, પ્રદેશ મંત્રી મનોજ રાઠોડ, વિપક્ષ નેતા વશરામ સાગઠીયા, હિતેશ વોડા સહિત 50 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી અને આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યો પણ જોડાવાના હતા અને અગાઉથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। તેમજ કોંગ્રેસ બેડી માર્કેટ યાર્ડ ખાતે ધરણા કરે તે પહેલા જ પોલીસના ધાડે ધાડા ઉતારી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને બેડી માર્કેટિંગ યાર્ડ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું। તેમજ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે જણાવ્યું હતું કે કૃષિ બિલ અને શિક્ષણ નીતિના વિરોધમાં અમે આજે ધરણા પર બેઠા હતા, જેમાં હાર્દિક પટેલ પણ જોડાવાના હતા, પરંતુ હાર્દિક પટેલ આવે તે પહેલા જ અટકાયત કરવામાં આવી હતી અને અમારી માંગ પૂરી ન થાય ત્યાં સુધી અમે ધરણા કાર્યક્રમ ચાલુ રાખીશું તેવું જણાવેલ હતું। અમારો આ જે ધરણાનો કાર્યક્રમ છે એ બે મુદ્દાઓ ઉપર છે। એક ખેડૂતના હિત માટેની વાત છે જે, અને એક છે શિક્ષણ બાબતે। જે ખેડૂતોના હિતની વાત કરી અને આ ભાજપ સરકારે જે પાર્લામેન્ટની અંદર ઠરાવો જે મંજૂર કર્યા, જે રીતે ખરડો લાવ્યા છે, એ લોકોને છેતરપિંડી અને ખેડૂતોને પાયમાલ કરવા માટેનો છે। એની અંદર તમે વિશેષમાં ઊંડા ઉતરો એટલે તમને ખબર પડે કે અબજોપતિ જે લોકો છે, 5,000-10,000 કરોડની કંપનીઓ ધરાવે છે, એ કોઈ પણ ખેડૂતની જમીન લઈ લઈએ એટલે એને એના હક માટે ક્યારેય પણ કોર્ટમાં ન જઈ શકે એવું કાયદામાં જોગવાઈ કરેલી છે। માત્ર કલેક્ટર અને પ્રાંત અધિકારી પાસે જ જઈ શકશે। જ્યારે આપણે સૌને ખબર છે કે 5,000-10,000 કરોડની કંપની ધરાવતા માણસો હોય એની ચાપલૂસી કરતા હોય છે કલેક્ટરો અને પ્રાંત અધિકારી, એ કોઈ દી ખેડૂતને ન્યાય ના આપી શકે એટલે એની સામે અમારા વિરોધ છે। ખેડૂતોને છેતરવાની વાત છે। પછી વાત રહી શિક્ષણની, તો શિક્ષણની અંદર સરકારે હુકમ કરવાનો હોય એના બદલે કોર્ટમાં ગયા, લોકોને છેતરવાનો ધંધો કર્યો, પાછા કોર્ટમાંથી આવીને એ જ 25% માફીનો જોગવાઈ કરી। જ્યારે તમારા મીડિયા દ્વારા લોકોને તમે આ પૂછતા હશો ત્યારે પણ લોકોની માંગ છે કે કાં સંપૂર્ણ માફી દેવામાં આવે અથવા 50% તો મિનિમમ એને મંજૂરી દેવામાં આવે, એના બદલે આ સરકાર 25% દઈને અને લોકોને જે એક અત્યારે ખરાબ પરિસ્થિતિ છે એની મજાક કરી રહી છે આ ભાજપ સરકાર, ત્યારે અમે એનો વિરોધ કરવા માટે અહીંયા ધરણા કરી રહ્યા છે। આજરોજ શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર જે ખેડૂત વિરોધી કાળા કાયદો લઈ આવી છે એના અનુસંધાને અમે અહીંયા ધરણા પર બેસવાના છીએ। જે બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે સાથે શિક્ષણ નીતિમાં પણ જે 25% વાત છે, શું કહેશો? મારે તો ભારતીય જનતા મિત્રોના આપના માધ્યમથી એક જ પ્રશ્ન પૂછવો છે કે એ લોકો એમ કહે છે કે કોઈ પણ કિસાન એમની કાંઈ પણ જણસી કે ફસલ ગમે ત્યાં વેચી શકશે, એની પાછળનો ઉદ્દેશ શું છે? ધારો કે રાજકોટમાં 1,000 રૂપિયા મગફળીના મળતા હોય તો મારો ખેડૂત મિત્ર ગોધરે વેચવા જશે તેને 1,500 મળશે, એવી સ્પષ્ટ કોઈ જાતની કાંઈ ગાઈડલાઈન નથી, માત્ર ને માત્ર ખોટું બોલવું અને અમે ખેડૂતલક્ષી સરકાર છીએ આવી એક સંવેદના બતાવે છે। અત્યાર સુધી છેલ્લા 25 વર્ષની અંદર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી હોય એમને એક પણ કામ નથી કર્યું। જ્યારે શિક્ષણની વાત કરીએ તો આપના માધ્યમથી હું કહેવા માગું છું કે છેલ્લા 6 મહિનાથી સંપૂર્ણપણે લોકડાઉન હોય ત્યારે ઓનલાઈન શિક્ષણ અપાતું હોય તો ફી શા માટે? ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ અને વાલીઓની મજાક કરવા માટે 25% ફી માફી કરી, ત્યારે મારું સંપૂર્ણપણે માનવું છે કે 100% ફી માફી થાય અને વાલીઓ અને વિદ્યાર્થીઓને ન્યાય મળે એના હિતમાં અમે આજે આંદોલન કરવાના છીએ। કેમેરામેન મેરામ સોલંકી, KTV ન્યૂઝ, રાજકોટ।